તો ભારે વરસાદના પરિણામે કુતિયાણા જૂનાગઢ સ્ટેટ હાઈવે પણ બીજા દિવસે બંધ રહ્યો હતો. સરડિયા સહિતના ગામોના ખેતરોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર. પહેલાં આપને દ્રશ્યો બતાવીશ કે જૂનાગઢ સ્ટેટ હાઈવેના રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં ધીરે ધીરે પાણી અત્યારે ઓછળવા માંડ્યા છે, પરંતુ રસ્તાની હાલત તો જો દયનીય કરી દીધી છે. પણ સાથે સાથે હું તમને ખેતરો બતાવીશ કે આ જે રસ્તાની બાજુમાં આવેલા ખેતરો છે જળબંબાકાર થયા, દરિયાની જેમ હજી પણ મોજાની જેમ પાણી ઓવરસી રહ્યો, જ્યાં જો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતોની કફોડી પરિસ્થિતિ છે, કારણ કે ધીરે ધીરે જે પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું, પરંતુ જે ખેતરોમાં નુકસાની છે એ પણ સામે આવી રહી છે. સાથે સાથે જે સ્થાનિક લોકો છે તેની સાથે આપણે ચર્ચા કરશું કે કેવી પરિસ્થિતિ હતી, કેવી પરિસ્થિતિ હતી. અહીંયા પરિસ્થિતિ તો બહુ ભયંકર હતી. આ રસ્તા ઉપર કાયદેસરના સરાડિયાની ઓનિકોરથી સૌટા વાક લગણ કાયદેસર 2.5 ફૂટ 5 ફૂટ એ રીતના પાણી ભર્યા હતા. અને આ અમારે આ બધી દેશની મગફળી છે એ બધી મગફળી પલળીને ફેલ થઈ ગયો અમારો પાક. અને આ રસ્તા પણ ધોવાઈ ગયા, તૂટી ગયા, બહુ નુકસાની થઈ છે. અને સરાડિયા દુકાનોને એમાં બહુ નુકસાની થઈ છે. અને અમારે આ સરાડિયા, મરમઠ, વેકરી, દેસિંગા, માંડવા આ બધા ગામના છે ને સંપર્ક વિહોણા ગામ બની ગયેલા છે. આવી પોઝિશન હાલ શું પરિસ્થિતિ છે? અમારે થેપડેથી માંડીને અહીંયા સરાડિયા સુધી દરિયો બની ગયો છે. બીજા નંબરમાં પાક તો અમુક વાવેલા છે એ ધોવાય ને ક્યાં વાયવા થાય એ પણ નહીં હોય, અને પાક સાવ નિષ્ફળ જાય એવું પોઝિશન છે. અને અત્યારે પણ આ તો વરસાદ ઓછા નહીં છે, પાણી ઉતરતું છે. જ્યારે સડતું હતું ત્યારે આ અત્યારે વિભા એની ઉપર હતું પાણી, અને બહુ જોરદાર ને અમુક પશુ છે એ પણ પશુ નથી કાઢી ગયા. અત્યારે કેટલા લોકો વાડીમાં ફસાયા હશે? અમુક જે જાજા માણસો ફસાઈ ગયેલા છે, કારણ કે આ પાણી ઉતર્યા પછી ખબર પડે. અમુક જો આ વાડીએ જે સામેની વાડીએ ગાય ને એવું ફસાઈ ગયેલું છે. હું ફરી આપને એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ઉપરનો વિસ્તાર છે, જે સરાડિયાથી ઉપરનો વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં પશુ, ઢોર, માણસ ફસાયેલા છે. કારણ કે આ વર્ષે પાણી ઓચિંતું આવેલું હતું, કારણ કે ભારે વરસાદને કારણે તાત્કાલિક પાણીનો વેહ હતો એ ખેતરોમાં જળબંબાકાર કરે. આવી સ્થિતિમાં ખેડૂતોએ પણ મદદ માગી છે સરકાર પાસે, કારણ કે આ વર્ષે પાકને તો બહુ મોટું નુકસાન થયું એવી ભીતિ સેવાય. જ્યારે પાણી ઓછરશે ત્યારે ખબર પડશે કે પાકને કેટલી નુકસાન થઈ. કેમેરા પર્સન રામ અડેતર સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.